નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. હું સાવલ નરોડિયા આપણી સામે વધુ એક લેક્ચર લઈને આવું છું. આપણે મિત્રો આગળના બે લેક્ચરની અંદર ઝીંક અને કોપરનું નિષ્કર્ષણ જોયું. આજે આપણે આજનો આપણો ટોપિક શું છે એ તરફ જઈએ. આપણે આજનો આપણો ટોપિક છે ધાતુ કર્મ વિધિના વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત. સમજો, વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત ધાતુ કર્મ વિધિમાં. આપણે ઉષ્મા ગતિકીય સિદ્ધાંત ભણી ગયા, એલિંગહામ ગ્રાફ વર્લ્ડ, તાપમાનની શું જરૂર છે એ આપણે જોઈ ગયા. તો આપણે આ ચેપ્ટરમાં ટોટલ બે સિદ્ધાંતનો અભ્યાસ કરવાનો હતો. એક આપણે ભણી ગયા ઉષ્મા ગતિય સિદ્ધાંત. ત્યાં પ્રશ્ન એવો હતો ધાતુ કર્મ વિધિમાં ઉષ્મા ગતિય સિદ્ધાંત. આજે આપણે ભણવું છે ધાતુ કર્મ વિધિમાં વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત. તો તમને મગજમાં પ્રશ્ન ઉત્પન્ન થતો હશે કે આ સિદ્ધાંતની શું આવશ્યકતા છે, આ બંને સિદ્ધાંતની જરૂરિયાત શું છે. જો મિત્રો, હું તમને બહુ બેઝિકલી શીખવાડું. તમારા મગજમાં પહેલા તો તમે સીધો બસ પ્રશ્ન આપણી પાસે આવે કે વિદ્યુત ધાતુ કર્મ વિધિમાં વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત, અને સીધો આપણે જવાબ લખી નાખીએ ગોખીને કે યાદ રાખીને, એ વસ્તુ યોગ્ય નથી. પહેલા આપણે પ્રશ્નની આપણે પૂર્વ ભૂમિકા ખબર હોવી જોઈએ કે આ વસ્તુ આ ચેપ્ટરમાં શું કરે છે, અહીંયા કેમ એની જરૂરિયાત ઉત્પન્ન થઈ. તો તમે એને આત્મસાત કરી લ્યો એ વસ્તુને, તો તમને પ્રશ્નને સમજવામાં, એને યાદ રાખવામાં અને લખવામાં બહુ અનુકૂળતા રહે. માટે આપણે એ જોઈએ કે આ બંને સિદ્ધાંતનું અહીંયા કામ શું છે. જો મિત્રો, આપણો એક મુદ્દો છે ધાતુ કર્મ વિધિનો રિડક્શન. આપણે કોનું કોનું રિડક્શન કરીએ છીએ? દાખલા તરીકે આપણે આગળ કાર્બન, કાર્બન મોનોક્સાઇડ, એલ્યુમિનિયમ, અન્ય ધાતુઓનો ઉપયોગ કરી રિડક્શન કરતા પદાર્થ તરીકે, અને આપણે ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવતા હતા. આપણે આગળ જોઈ ગયા છીએ ઓલરેડી ઉષ્મા ગતિય સિદ્ધાંત શું હતું એની અંદર. દાખલા તરીકે આપણે કોઈ ધાતુનો ઓક્સાઇડ લીધો, MXOY, માની લ્યો આ કોઈ ધાતુનો એક ઓક્સાઇડ છે. એની પ્રક્રિયા આપણે રિડક્શન કરતા પદાર્થ સાથે કરાવી. આપણે અહીંયા રિડક્શન કરતા પદાર્થ તરીકે કાર્બન લીધું છે, તો એમાંથી પ્રક્રિયા થઈ અને આપણે X મોલ જેટલી ધાતુ મળે છે અને Y મોલ જેટલો કાર્બન મોનોક્સાઇડ બને છે. આ જે પ્રક્રિયા હતી એની અંદર આપણે રિડક્શન કરતા પદાર્થ કયો લેવો, રિડક્શન કરતા પદાર્થ કયો લેવો, તાપમાન કેટલું લેવું, આ બંને પ્રશ્નોના જવાબ આપણને કોણ આપતું હતું ખબર છે? ઉષ્મા ગતિય સિદ્ધાંત. કોણ આપતું હતું? ઉષ્મા ગતિય સિદ્ધાંત. હું શોર્ટમાં લખીશ. આ ઉષ્મા ગતિય સિદ્ધાંત દ્વારા આપણે ખબર પડતી હતી કે અહીંયા કયો પદાર્થ લેવો. આ ધાતુ કર્મ વિધિમાં ઉષ્મા ગતિય સિદ્ધાંતનો રોલ હતો, આ રિડક્શન પ્રક્રિયા હતી. પણ આપણે માત્ર કાય આવા ધાતુના જ ઓક્સાઇડમાંથી દરેક વખતે રિડક્શન કરી અને ધાતુ મેળવવાનું હોય એવું નહીં હોય. રિડક્શન હજી ઘણા બધા પ્રકારના આપણે કરવા પડશે. કેવા કેવા હોય? દાખલા તરીકે જલીય દ્રાવણ છે, જલીય દ્રાવણ. આ જલીય દ્રાવણમાંથી જે આયન છે ધાતુ આયન, આ ધાતુ આયનનું રિડક્શન કરી, ધાતુ આયનનું રિડક્શન કરી અને આપણે એમાંથી ધાતુ મેળવવાની રહેશે. આવું બને આપણી પાસે કે જલીય દ્રાવણ છે અને એમાં ધાતુનું આયન છે, એને ઇલેક્ટ્રોન ખૂટે છે, કેમ કે ધન આયન સ્વરૂપમાં હશે, દાખલા તરીકે M+, તો આને આપણે ઇલેક્ટ્રોન આપશું તો એ ધાતુ બનશે. તો આ રિડક્શન પ્રક્રિયા થઈ. હજી શું હોઈ શકે? પિગલિત પદાર્થ કોઈ છે, પિગલિત ક્ષાર, પિગલિત ક્ષાર છે, એની અંદર ધાતુનું આયન હોઈ શકે M+, એનું આપણે રિડક્શન કરવાનું છે અને રિડક્શન કરી અને ધાતુ મેળવવાની છે. આવું રિડક્શન કરવાનું થાય. ટોટલ આપણે આ ચેપ્ટરની અંદર ત્રણ પ્રકારના રિડક્શન કરવાના થાય છે, ધાતુના ઓક્સાઇડમાંથી, જલીય દ્રાવણમાં ધાતુના આયનમાંથી અને પિગલિત ક્ષારમાં ધાતુના આયનમાંથી રિડક્શન કરીને. તો આ બંને આ જગ્યા ઉપર આપણે ઉષ્મા ગતિય સિદ્ધાંત કામમાં આવ્યો. આ બંને વસ્તુ કરવા માટે આપણે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત કામમાં આવશે. વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત એ આપણે કામમાં આવશે. તો હવે તમને પ્રશ્ન સમજાઈ ગયો હશે કે ધાતુ કર્મ વિધિમાં વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતનું કાર્ય શું છે આ વસ્તુ કરવા માટે, અને આનું રિડક્શન આપણે કઈ રીતના કરી શકીએ. આનું આ આ બંને કેસ છે એનું રિડક્શન કરવા માટે આપણી પાસે બે ઓપ્શન છે. કા તમે વિદ્યુત વિભાજન કરી અને રિડક્શન કરી શકો, વિદ્યુત વિભાજન, અને કા તમે
કોઈ અન્ય સક્રિય ધાતુ અન્ય ધાતુ એ જલીય દ્રાવણમાં ઉમેરી એનાથી જે સક્રિય હોય એવી ધાતુ અને તમે રિડક્શન કરી શકો. બે સ્કોપ છે આપણી પાસે આ બંનેના રિડક્શન કરવાના, કા વિદ્યુત વિભાજન વડે શક્ય હોય અને કા અન્ય ધાતુ ઉમેરી અને આપણે રિડક્શન કરી શકીએ. તો આ બંને વસ્તુનું હવે આ પ્રક્રિયા આપ મેળે થશે કે નહીં થાય એ જાણવા માટે આપણે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતનો ઉપયોગ કરીશું. આ મેં તમને આ પ્રશ્ન શું કામ ભણીએ છીએ એની પૂર્વ ભૂમિકા આપી. હવે હું એક એવું સમીકરણ લખું છું જે વિદ્યુત રસાયણ અને ઉષ્માગતિ શાસ્ત્રનું બંનેનું જોડાયેલું સમીકરણ હોય, એની અંદર બંનેનો યુઝ આવતો હોય, બહુ જાણીતું સમીકરણ છે. જોજો મિત્રો, ડેલ્ટા જી જીરો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ જીરો માઇનસ ટી ડેલ્ટા એસ જીરો. ટૂંકમાં આ સમીકરણ તમે જાણો છો, આ ગિબ્સનું સમીકરણ છે ઉષ્મા ગતિનું. પણ હવે હું એવું સમીકરણ લખું છું જેમાં ઉષ્મા ગતિ શાસ્ત્ર અને વિદ્યુત રસાયણ બંને આવી જતું હોય, તો એ સમીકરણ છે ડેલ્ટા જી જીરો બરાબર માઇનસ એમ એફ ઈ જીરો. આ સમીકરણ જોજો, આપણા માટે આ સમીકરણ આજે બહુ અગત્યનું છે. શું આપણે કરવાનું છે, શું આપણે સમજવાનું છે, એ બધો હિટ આપણે અહીંથી મળે છે. ઉષ્માગતિ શાસ્ત્રમાં આપણે જાણતા હતા કે કોઈ પણ ભોગે તમારે ડેલ્ટા જી નું મૂલ્ય છે એ ઋણ લાવવાનું રહેતું હતું, માઇનસ વી, નેગેટિવ ચાર્જ મળવો જોઈએ ડેલ્ટા જી ને, સોરી ચાર્જ શું એની વેલ્યુ, તો પ્રક્રિયા આપમેળે થાય. તો અહીંયા ઉષ્માગતિ શાસ્ત્ર અને વિદ્યુત રસાયણને સાંકળતું સૂત્ર છે. પેલા સૂત્રની જે જે સૂત્રીનું જે પદ છે એને ઓળખી લઈએ, શું કોણ પદ છે, તમે સાથે સાથે લખતા જજો. લખવું હોય તો ડેલ્ટા જી છે એ મુક્ત શક્તિનો ફેરફાર છે, ગિબ્સની મુક્ત ઉર્જાનો ફેરફાર. ડેલ્ટા જી એટલે મુક્ત શક્તિ ફેરફાર. એન છે એટલે પ્રક્રિયા સાથે જોડાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા છે, કારણ કે અહીંયા ઓક્સિડેશન રિડક્શન થવાનું છે, ઇલેક્ટ્રોન મેળવવાના છે અને ગુમાવવાના છે, એટલા માટે કઈક ઇલેક્ટ્રોનનો પ્રક્રિયા દરમિયાન ચેન્જીસ હશે, તો એ પ્રક્રિયા દરમિયાન થતા ઇલેક્ટ્રોનનો ફેરફાર છે. F શું છે, ફેરાડે, 96500 કુલમ. ફેરાડેનું મૂલ્ય તમારે 96500 કુલમ લેવાનું છે. અને E શું છે, E આપણા માટે નવું છે, E0. E0 છે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. તમે થોડાક આ શબ્દ તમારા માટે નવીન હશે, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એટલે શું, પણ તમે વિદ્યુત રસાયણનો અભ્યાસ કરશો એટલે બહુ ઈઝી વસ્તુ છે, હમણાં આપણે થોડી સમજ એની મેળવી. અને આ જે અહીંયા બે ધાતુ લીધા છે એના રિડક્શન પોટેન્શિયલનો જે તફાવત છે એને આપણે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ તરીકે ઓળખીએ છીએ. તો તમે આ બધી જે આમાં ટર્મ છે એને સમજી ગયા છો, મુક્ત શક્તિ ફેરફાર, પ્રક્રિયા દરમિયાન ફેરફાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલા ગુમાવે છે કેટલા મેળવે છે, ફેરાડે, 96500 કુલમ અને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. હવે તમારે કરવાનું શું છે, આપણો ટાર્ગેટ તો જે જ છે, પ્રક્રિયા આપ મેળે થશે કે નહીં થાય એના માટે એક જ ટાર્ગેટ આપણો રહ્યો છે, ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ મળવું જોઈએ. તો આની અંદર તમે એવું શું કરો કે જેથી તમને ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ મળે. તમારી સામે જ રસ્તો છે કે સર આ જે રિડક્શન પોટેન્શિયલ છે ને એનું મૂલ્ય જો આપને પ્લસ મળે ને તો આ પ્લસ અને આ માઇનસ, પ્લસ માઇનસ માઇનસ, તો આપને ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ મળે. તો આપણો હવે જે એમ છે ક્લિયર થઈ ગયો કે કોઈ પણ ભોગે આપણે ઈ ઝીરો નું મૂલ્ય પ્લસ લાવવું પડે તો ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ મળે અને તો પ્રક્રિયા મળે થાય. આ વસ્તુ આપણે કરવાની છે. તો એના માટે શું શું કરી શકાય જોઈએ આપણે. એના માટે આપણે સમજવું પડશે, જો મિત્રો કોઈ સક્રિય ધાતુ હોય ને અથવા ઝડપથી પ્રક્રિયા કરતી ધાતુ, ઝડપથી પ્રક્રિયા કરતું ધાતુ અથવા કોઈ તત્વ લઈએ, આ તત્વ છે ને એનો ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય ઊંચું અને ધન હોય છે, એટલે આપણે આમ લખી શકીએ E0 ઓક્સિડેશનનું મૂલ્ય ઊંચું અને પ્લસ હોય છે, ઊંચું અને પ્લસ,
તો એનું રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય, એનું જે રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય છે એ નીચું અને ઋણ હોય છે. સોરી, અહીંયા આપણે લખવાનું છે ઊંચું અને પ્લસ. તો એનું રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય નીચું અને ઋણ. તમને પ્રશ્ન થાય, થોડાક મૂંઝવણમાં આવી ગયા છો કે આ શું નવું આવ્યું? બહુ ઈઝી છે, જો તમને આપણા શબ્દોમાં સમજાવું. કોઈ એક તત્વ લઈ લઈએ આપણે જે ઝડપથી પ્રક્રિયા કરતું હોય. દાખલા તરીકે આપણે સોડિયમ લઈએ, સોડિયમ, કેમ કે સોડિયમ આપણે ખબર છે સક્રિય છે. મિત્રો, સોડિયમ ની ઇલેક્ટ્રોન ગુમાવવાની જે ક્ષમતા છે અથવા એનો સ્વભાવ છે એને એનો ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય. એની પ્રકૃતિ, ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રકૃતિ જે છે એને એનો ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય. કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવવું એટલે વન ટાઈપ ઓફ ઓક્સિડેશન. સોડિયમ માટે ઓક્સિડેશન પોટેન્શિયલ નું મૂલ્ય ઊંચું જ મળે, કેમ કે એની આયનિક એન્થાલ્પી બહુ ઓછી છે, ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે મૂલ્ય ઊંચું મળશે અને પ્લસ હશે. પણ સામે તમે એને એમ કહો આ ધાતુને કે તારે ઇલેક્ટ્રોન મેળવવાનું છે, આ ભાઈએ વર્ષો થા અને એક જ કામ છે, હંમેશા એ સોડિયમ માંથી સોડિયમ પ્લસ જ બને છે, તો એનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઊંચો અને પ્લસ જ હશે. પણ તમે હવે એને એમ કહો કે તારે એને પ્લસ માંથી ઇલેક્ટ્રોન મેળવી અને સોડિયમ બનવાનું છે, મીન્સ તારે ઇલેક્ટ્રોન મેળવવાના છે, તો એને નહીં જ ફાવે. કારણ એનો રિડક્શન પોટેન્શિયલ થયો. આ ધાતુ છે, સક્રિય છે, ઇલેક્ટ્રોન ગુમાવવા માહિર છે. તમે એમ કહો કે તારે ઇલેક્ટ્રોન મેળવવાનો છે તો એને મજા નહીં આવે. સમજાય છે? એટલા માટે એનું જે રિડક્શન પોટેન્શિયલ છે એનું મૂલ્ય નીચું અને ઋણ જ હશે. આના માટે ને કોઈ પણ માટે એનું ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય જેટલું ઊંચું ને એટલું સામેની બાજુ રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય નીચું જ હોય. આ સ્વાભાવિક વસ્તુ છે. તો તમારે શું કરવાનું છે? હવે તમારે આવી ધાતુને પરાણે ઇલેક્ટ્રોન આપીને રિડક્શન કરાવવાનું છે. કારણ આપણે શરૂઆતમાં જ જોયું છે કે એન પ્લસ છે અને ઇલેક્ટ્રોન આપી અને આપણે રિડક્શન કરાવવાનું છે. આને લેવું નથી, આપણે પરાણે દેવાનું છે. એની લેવાની શક્તિ નબળી છે. તો કઈ રીતના થઈ શકે? એક રસ્તો છે, તમે એની અંદર એના કરતા વધુ સક્રિય ધાતુ ઉમેરો. સાંભળજો, એના અંદર એના કરતા વધુ સક્રિય ધાતુ ઉમેરો તો એ સક્રિય ધાતુ ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવશે. એ ઝડપથી ગુમાવેલો ઇલેક્ટ્રોન આપણું જે તત્વ છે જે આપણે અત્યાર સુધી ઇલેક્ટ્રોન લેવાનું ના પાડતું હતું એ મેળવી શકશે સરળતાથી. કેમ? ગુમાવવા વાળો ઝડપથી મળી ગયો છે તો આ લઈ લેશે. તો એક રસ્તો છે કે આવા દ્રાવણની અંદર તમે એના કરતા વધુ સક્રિય ધાતુ ઉમેરો તો તમારું રિડક્શનનું કામ કમ્પ્લીટ થાય અને તો તમને જે આનો આપણે રિડક્શન પોટેન્શિયલ છે જે આપણે આ સૂત્રમાં મૂકીએ છીએ એ રિડક્શન પોટેન્શિયલ ધનમાં મળે. અને આપણો ટાર્ગેટ એ જ છે કે ઈ ઝીરો નું મૂલ્ય આપણે પ્લસમાં લાવવું અને આ મૂલ્ય પ્લસમાં મળવા માંડે તો ડેલ્ટા જી નું મૂલ્ય આપણે ઋણ મળતું થઈ જાય, આપણું બધું કામ સોલ્યુશન થઈ જાય. તો એના માટે આ એક વાત આપણે જરૂરી યાદ રાખવી પડશે કે જો તમારે આવા જલીય દ્રાવણમાં કોઈ રિડક્શન કરાવવું છે આયનનું તો તમારે એના કરતા વધુ સક્રિય ધાતુ ઉમેરવી પડે. આ વસ્તુને બહુ કમ્પ્લીટ સમજવા માટે આપણે એક ઉદાહરણ જોઈએ. પણ એ ઉદાહરણ જોઈએ એ પહેલા તમે આટલું બોર્ડ વર્ક કરી લો, કેમ કે હવે હું આ બોર્ડ વર્કને રિમૂવ કરવાનો છું. પછી આપણે ઉદાહરણ જોઈએ અને આ વસ્તુને દ્રઢીકરણ કરીએ. લખી લો બધા. તો આપણે મિત્રો ઉદાહરણ જોઈએ. હું એક આયન લખું છું Cu પ્લસ 2 જે અત્યારે જલીય દ્રાવણમાં છે એટલે અહીંયા હું એક્વિયસ લખું છું. આ જલીય દ્રાવણમાં છે, સમજો. મારે એનું રિડક્શન કરાવવાનું છે તો મારે રિડક્શન કરાવવા માટે આના કરતા વધુ સક્રિય ધાતુ ઉમેરવી પડશે. હમણાં આપણે જોયું એમ તો એ બંને વચ્ચેનો રિડક્શન પોટેન્શિયલનો તફાવત E0 સેલ પ્લસ મળશે અને તો ડેલ્ટા G ઋણ મળશે. સમજ્યા તમે? તો આના માટે હું સક્રિયતા શ્રેણી મુજબ આના કરતા વધુ સક્રિય ધાતુ, દાખલા તરીકે આપણે Fe લઈએ. ચાલો હું Fe લઉં છું, Fe જે સોલિડ સ્વરૂપમાં હશે. થોડી વાર પછી બે વચ્ચે પ્રક્રિયા થશે અને એમાંથી બનશે Cu સોલિડ વત્તા Fe પ્લસ 2, Fe પ્લસ 2 એક્વિયસ. સાંભળજો, પ્રશ્ન એ થાય છે તમે તો પ્રક્રિયા લખી નાખી પણ આ પ્રક્રિયા આપમેળે થતી હશે કે નહીં થતી હોય એ જાણવું હોય તો એના બે રસ્તા છે. મેં પ્રક્રિયા તો લખી નાખી, નિપજી બતાવી દીધી, પણ આ પ્રક્રિયા થઈ છે કે નથી થઈ એ જાણવું હોય તો એના બે રસ્તા છે. એક રસ્તો છે પ્રાયોગિક, તમે પ્રયોગ કરી અને જોઈ શકો કલર ચેન્જ. અને બીજો રસ્તો છે ડેલ્ટા, સોરી, E0 નું મૂલ્ય શોધી લ્યો
જો એ મૂલ્ય તમને ધન મળ્યું હશે તો પ્રક્રિયા આપમેળે થઈ હશે. આપણે બંને રસ્તા જોઈ લઈએ. પહેલો રસ્તો જોઈએ, ટૂંકમાં જે દ્રાવણ હશે ને શરૂઆતની અંદર, દ્રાવણ આખું દ્રાવણ શરૂઆતની અંદર એ વાદળી કલરનું હશે. મિત્રો સમજો, એક એક મુદ્દાને સમજો, સ્થળ પરથી અભ્યાસ કરાવું છું. ન ખબર પડે તો પાછું રિવર્સ લાઈન જો, ન સમજાય તો. આખું દ્રાવણ છે બીકરની અંદર તમે કોપર સલ્ફેટ નું દ્રાવણ ભરશો. તમે શેનું દ્રાવણ ભરશો? કોપર સલ્ફેટ, CuSO4. કારણ કે એની અંદર Cu+2 ને SO4-2 હોય, એટલે આપણે અહીંયા આ Cu+2 લખ્યું. કોપર સલ્ફેટ નું દ્રાવણ વાદળી રંગનું હોય. પછી તમે એની અંદર છે ને એક ખીલી મૂકશો. શું મૂકશો? ખીલી. ખીલી એટલા માટે મૂકશો કે Fe છે. થોડા સમય પછી તમે જોશો દ્રાવણનો જે વાદળી રંગ હતો એ આછો વાદળી થઈ જશે. કેવો થઈ જશે? આછો વાદળી વાદળી. અને જે ખીલી હતી એની ઉપર લાલ કલરના કણો હશે એવો તમને ભાસ થશે. ખીલીની ઉપર લાલ કણો ચોટી ગયા છે. તો પ્રાયોગિક દ્રષ્ટિએ આપણે ખબર પડી ગઈ પ્રક્રિયા થઈ છે. કારણ જો પ્રક્રિયા નહીં થઈ હોત તો વાદળી કલર એવો ને એવો હોત, અને ખીલી જે આપણે અંદર મૂકી છે લોખંડ તરીકે, કાટ વગર નહીં મૂકવાની છે, તો એવી રેવી હોત. પણ અહીંયા પ્રક્રિયા થઈ છે, કારણ દ્રાવણનો રંગ આછો વાદળી થઈ ગયો છે અને ખીલી ઉપર લાલ કણો જમા થયા હોય એવું દેખાય છે. એ શું સૂચવે છે? પ્રક્રિયા થઈ. કેમ થઈ? શરૂઆતની અંદર Cu+2 હતો, જે દ્રાવણનો વાદળી કલર હતો ને મિત્રો, એ આના કારણે હતો Cu+2. પણ ધીમે ધીમે Cu+2 છે એ Cu બનવા લાગ્યો. જોજો પ્રક્રિયા શું થઈ. પ્રક્રિયા આવી થઈ, આ જે Cu સોલિડ હતો Cu+2, એને બે ઇલેક્ટ્રોન મેળવા, અને બે ઇલેક્ટ્રોન મેળવી એ હવે Cu સોલિડ બની ગયો છે. પેલા સોરી એક્વિયસ હશે, આયન છે એટલે આપણે એક્વિયસ લખવું પડે. આ પ્રક્રિયા થઈ. અને બીજી પ્રક્રિયા શું થઈ હશે? જે Fe હતો એને બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા. Fe જે સોલિડ હતો એને બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા, અને એમાંથી એ Fe+2 એક્વિયસ વત્તા 2 ઇલેક્ટ્રોન, ટોટલ પ્રક્રિયા આવી થઈ છે. એટલે Cu+2 વપરાઈ ગયો Cu માં, એટલે કલરનો જે રંગ છે એ આછો પડતો ગયો, અને લોખંડનો આયન બની ગયો એટલે લાલ કણો જોવા મળે છે. એટલે પ્રાયોગિક દ્રષ્ટિએ નક્કી થઈ ગયું પ્રક્રિયા થઈ. તમારે હવે અહીંયા એ નક્કી કરવાનું છે કોનું રિડક્શન થયું અને કોનું ઓક્સિડેશન થયું. તો તમે જે મેં આ બે અર્ધ પ્રક્રિયા લખી છે એના ઉપરથી જોઈ શકો છો, Cu+2 એ ઇલેક્ટ્રોન મેળવા, ઇલેક્ટ્રોન મેળવવા એટલે તમને ખ્યાલ છે મિત્રો રિડક્શન. રિડક્શન તમે એની ડેફિનેશન જાણો છો ઓક્સિડેશન રિડક્શન ની. ઇલેક્ટ્રોન મેળવવા એટલે રિડક્શન, અને હંમેશા રિડક્શન છે ને કેથોડ ઉપર થાય, એટલે આ કેથોડ તરીકે વર્તતો છે. અને અહીંયા Fe ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે. ગુમાવ્યા છે મીન્સ એનું થઈ ગયું ઓક્સિડેશન. શું થયું છે? ઓક્સિડેશન. અને ઓક્સિડેશન થયું છે એ હંમેશા એનોડ ઉપર થાય. આ તમે યાદ રાખજો. તમારા કન્સેપ્ટ ક્લિયર ન હોય તો કઈ ટેન્શન ન લેશો. વિદ્યુત રસાયણની અંદર આ બધા કન્સેપ્ટ, કોને એથોડ કેનોડ કેથોડ કેવો, કોને એનોડ કેવો, બધું ક્લિયર થઈ જશે. પણ અત્યારે જરૂર છે તો સાંભળી લો. જ્યાં રિડક્શન થાય કેથોડ, જ્યાં ઓક્સિડેશન થાય એનોડ, જ્યાં ઇલેક્ટ્રોન મેળવી રિડક્શન કહેવાય, ઇલેક્ટ્રોન ગુમાવે તો ઓક્સિડેશન કહેવાય. આ રિડક્શન, આ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ છે. ખૂબ કુલ પ્રક્રિયા લખું તો બે ઇલેક્ટ્રોન દૂર થયા. જોઈએ આપણે ઓલું એન લખ્યું હતું સૂત્રમાં, ડેલ્ટા G0 બરાબર માઇનસ એન એફ ઇ ઝીરો. એન ક્યાં છે? નંબર ઓફ ઇલેક્ટ્રોન. કેટલા ઇલેક્ટ્રોન નો ફેરફાર થયો? આને બે મેળવા, આને બે ગુમાવ્યા, બે ઇલેક્ટ્રોન. તો આ આ સૂત્ર માટે આપણે ડેલ્ટા G ગણવું હોય ને તો ત્યાં એન ની કિંમત છે ને તમારે કેટલી મૂકવાની રહે? બે, રાઈટ. તો પ્રક્રિયા શું થઈ આખી? જે આપણે ઉપર લખી છે જ, Cu+2 વત્તા Fe gives that Cu વત્તા Fe+2, રાઈટ. આ પ્રક્રિયા થઈ. હવે આ પ્રક્રિયા આપમેળે થઈ છે નથી થઈ, એના માટે આપણે રાસાયણિક જે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત છે એનો ઉપયોગ કરીએ. શું આપણે જોવાનું રહેશે? કે આખી પ્રક્રિયાનો જે રિડક્શન પોટેન્શિયલ છે એ તમને ધન મળવો જોઈએ. જો તમને ધન મળે તો બહુ ઈઝી કે પ્રક્રિયા આપમેળે થઈ છે. તેને માટે હું શું કરું છું? એના માટે હું આખી પ્રક્રિયા માટે E0 સેલ, આખી પ્રક્રિયા માટે છે રિડક્શન પોટેન્શિયલ. આપણે જ્યાં મિત્રો E0 લખીએ છીએ ત્યાં આપણે રિડક્શન પોટેન્શિયલ જ મેન્શન કરવાનું છે, અથવા આપણે બધી પ્રક્રિયા માટે રિડક્શન પોટેન્શિયલ જ માપીએ છીએ. આવું આપણે IUPAC કહી દીધું છે.
કેમ કે ઓક્સિડેશન પોટેન્શિયલ નહીં આપણે રિડક્શન પોટેન્શિયલ જ બધા માપીએ છીએ રાઈટ તો એ કેવી રીતના મપાય એનું સૂત્ર આવું છે E0 રિડક્શન પોટેન્શિયલ કેથોડ કેથોડ અને માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ બેના જે મૂલ્યો છે એ તમારે મૂકવાના છે હવેનું સ્ટેપ તમારા માટે નવું છે વિદ્યુત રસાયણની અંદર છે ને આ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો માટે એક કોષ્ટક આપ્યું છે તમારી બુકને તમે જોઈ શકો છો જેને EMF શ્રેણી કહેવાય શું કહેવાય ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ EMF શ્રેણી જે આપણું ચેપ્ટર છે વિદ્યુત રસાયણનું એમાં શરૂઆતની અંદર જ EMF શ્રેણી આખું મોટું કોષ્ટક આપ્યું છે એની ઉપરથી આ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો અહીંયા માપેલા જ છે આપણે એમાંથી લેવાના હોય છે સમજાયું તો એના માટે જમે તમે જ્યારે આ કોપર વાળું સૂત્ર જોશો ને એની અંદર મૂલ્ય જોશો ને તો એ મૂલ્ય છે 0.34 વોલ્ટ પછી માઇનસ અને જ્યારે તમે Fe માટેનું મૂલ્ય જોશો ને એ મૂલ્ય છે માઇનસ 0.44 વોલ્ટ આવા મૂલ્યો છે તો તમે આ બેનો સરવાળો કરશો મીન્સ ઓછે ઓછા વધતા થશે એટલે સરવાળો કરવો પડશે તો આનો જવાબ આવશે 0.78 વોલ્ટ પ્લસમાં ઈ સેલ નું મૂલ્ય આપને મળી ગયું તો આપને ખબર પડી ગઈ કે અહીંયા ઈ સેલ પ્લસમાં મળે છે માટે એની કિંમત હવે તમે આ સૂત્રમાં મૂકો ડેલ્ટા જી0 બરાબર માઇનસ એલ એફ ઈ0 અહીંયા તમે કિંમત મૂકી દો 96500 ફેરેડે મૂકી દો બે લીધો તમે ઇલેક્ટ્રોનનો ફેરફાર તો આ જવાબ તમને ઋણમાં જ મળશે મીન્સ પ્રક્રિયા આપમેળે થઈ સમજ્યા તમે તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ધાતુ કર્મવિધિમાં રાસાયણિક સિદ્ધાંત શું કામ કર્યો આ રાસાયણિક સિદ્ધાંત હતો પ્રક્રિયા આપમેળે થાય છે કે નથી થઈ જોવાનું હતું તેમાં આનો મેઈન રોલ હતો કે આનું મૂલ્ય પ્લસ મળશે તો પ્રક્રિયા આપમેળે થશે સમજાય છે જ્યારે આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં આ સૂત્ર ન વાપરતા ત્યાં ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ સૂત્ર જોતા હતા એમાં ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ લાવતા હતા અહીંયા ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ આપણે ઈ ઝીરો ઉપર જ લેવું જે વિદ્યુત રસાયણ છે તો આવી રીતે આપણે કોઈ પણ જે આયન છે એના કરતા વધુ સક્રિય જોજો મિત્રો હવે તમને નીચોડ મળે પ્રશ્નનો વધુ સક્રિય તમે ઉમેરશો ને તો જ તમને આ મૂલ્ય પ્લસમાં મળશે અને તો જ એનું રિડક્શન થશે આ થિયોરેટિકલ આપણી રીતે સમજવું હોય તો આ ભાઈને ઇલેક્ટ્રોન ગુમાવવાની ઝડપ છે આના કરતા આને એટલે આ ગુમાવશે અને આ મેળવી લેશે આ મેળવશે એટલે Cu થઈ ગયો આ ગુમાવશે એટલે Fe+2 થઈ ગયો બહુ ઈઝી તો આપણો પહેલો કન્સેપ્ટ અહીંયા પૂરો થયો કે તમે કોઈ દ્રાવણની અંદર સક્રિય ધાતુ ઉમેરશો તો જે હોય એના કરતા તો એનું રિડક્શન સરળતાથી થશે આ આપણે વિદ્યુત રસાયણે શીખવાયું તો ધાતુ કર્મવિધિમાં આ વિદ્યુત રસાયણનો ઉપયોગ થયો હવે જોજો મિત્રો અહીંયા થોડુંક છે ને આપણે એક અલગ ટોપિક સમજવાનો છે શું છે આ કેથોડની પસંદગી તમે જ્યારે વિદ્યુત વિભાજન કરશો ત્યારે તમારે કેથોડ તરીકે શું લેવું એની પસંદગી કેથોડ ઉપર બીજું કાંઈ નથી થવાનું ધાતુનો આયન જે છે કેથોડ ઉપર ધાતુનો જે આયન છે એ ઇલેક્ટ્રોન મેળવી અને ધાતુમાં કન્વર્ટ થવાનો છે આ પ્રક્રિયા કેથોડ ઉપર થવાની હું એમ કેમ કહી શકું આ કેથોડ ઉપર જ થશે કારણ કે મને ખબર છે આ જે આયન છે એનું રિડક્શન થાય રિડક્શન કરે તો જ ધાતુ મળે અને રિડક્શન થાય કેથોડ જ તો તમારે અહીંયા કેથોડ ઉપર રિડક્શન થશે એટલે કેથોડ કયો લઈ શકો તમે કેથોડનો બીજો કાંઈ રોલ નથી ઇલેક્ટ્રોન પ્રદાન કરવાના છે દ્રાવણને દ્રાવણમાં ધાતુ આયન તો હશે એને કેથોડ ઇલેક્ટ્રોન આપશે એ લઈ લેશે ને આવી જશે કેથોડ ઉપર ને ડિપોઝિટ થઈ જશે કેથોડની આજુબાજુ તો તમે અહીંયા નિષ્ક્રિય ધાતુઓનો બનાવેલો કેથોડ વાપરી શકો કેમ કે એને પ્રક્રિયામાં કોઈ આખી જે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા થી વિદ્યુત વિભાજનની એમાં એનો કોઈ રોલ નથી એની ઉપર તો ખાલી ધાતુ જમા થવાની છે શુદ્ધ સ્વરૂપની તો તમે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ લઈ શકો કેથોડ તરીકે અને કા તમે સૌથી બેસ્ટ રસ્તો એ છે ત્યાં જે ધાતુ ડિપોઝિટ થવાની છે ને એનો જ કેથોડ વાપરવો હિતાવહ છે એવું શું કામ જોજો તમે અત્યારે કોપર તમે મેળવો છો કેથોડ ઉપર તો તમારે કોપરનો બનેલો કેથોડ જ વાપરવો જોઈએ શું કામ ખબર તમે માનો તમે ગ્રેફાઇટનો વાપરો તો બની શકે કે ગ્રેફાઇટ થોડો ઘણો ખરી દ્રાવણમાં પડી જાય તો તમારી દ્રાવણની જે શુદ્ધતા છે એ ઓછી થઈ જાય આપણે છેલ્લે છે ને અમુક ધાતુમાં તો 99.99 સુધી શુદ્ધતામાં જવાના છે તો ન્યાવળો ગ્રેફાઇટ આપણે ઇન્ટરફિયર કરશે માટે આપણે એવો કેથોડ વાપરવો જોઈએ કે જે ધાતુનું શુદ્ધિકરણ થાય છે એનો જ કેથોડ વાપરો
એટલે શું થશે કે કદાચ દ્રાવણમાં પડશે તો એ જ ધાતુ છે. કોપરનું શુદ્ધિકરણ ચાલતું હતું, કોપરનો કેથોડ લીધો અને થોડી ઘણી કોપર છે દ્રાવણમાં ગઈ, ભલે ને ગઈ કોપર જ છે ને. એટલા માટે બે રસ્તા તમને કીધા, કા તમે કેથોડ તરીકે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ લઈ શકો, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, અને કા તમે તેજ ધાતુનો બનેલો, તેજ ધાતુનો બનેલો કેથોડ અથવા વિદ્યુત ધ્રુવ વાપરી શકો. તો બધાને આશા છે કે તમને આ વસ્તુ સમજણમાં આવી ગઈ હશે. મિત્રો આ બોલવટ કરજો, ખૂબ અગત્યનું છે. તમારી બુક્સની અંદર આટલું લાંબુ લાંબુ શીખવાડવામાં આવતું નથી, તો તમે એની ઉપર સમજી શકો. રેફરન્સ તરીકે આ બધી વસ્તુ બહુ કામની છે. મેં તમને સાથે સાથે વિદ્યુત રસાયણ રિડક્શન પોટેન્શિયલ શું છે, કેવી રીતના ના મૂલ્યો ક્યાંથી મળે, ક્યાંથી કીધું તું યાદ છે, EMF શ્રેણી, EMF શ્રેણી ક્યાં છે વિદ્યુત રસાયણના પાઠમાં, ત્યાંથી આ મૂલ્યો લીધા છે અને ઈનું મૂલ્ય પ્લસ લેવા. પણ ટાર્ગેટ આપણો ફિક્સ છે, તેથી આપણે ટાર્ગેટ 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 કરતા હતા ને, ડેલ્ટા જી નું, ડેલ્ટા જી નું, ડેલ્ટા જી નું, એમ આજે આપણે માળા ફેરવવાની છે. E0+, 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 E0+ ત્યારે જ મળશે કે તમારી ધાતુ કરતા વધુ સાર, વધુ સક્રિય ધાતુ એમાં હશે તો જ. સમજાય છે? હવે મિત્રો આપણે બીજો કેસ ભણીએ. બીજો કેસ શું છે, જે પીગલિત ઘન છે એનું પણ વિદ્યુત વિભાજન કરી અને આપણે રિડક્શન કરાવી શકીએ. પીગલિત ઘન શેની વાત કરું છું, પીગલિત ઘન, એના માટે આપણે એક ઉદાહરણ લઈએ. એલ્યુમિના, Al2O3 એલ્યુમિના છે ને, આપણે વાત થઈ હતી કે આનું ઉષ્મીય રિડક્શન શક્ય નથી, આનું ઇલેક્ટ્રોનેશન કરવું પડે, ઇલેક્ટ્રોન આપીને કરવું પડે, કેમ કે આ સ્થાયી ઓક્સાઇડ છે. તો આ પીગલિત ઘન છે ને, આને વિદ્યુત વિભાજનથી આપણે આજે એલ્યુમિનિયમ છે ને એને શુદ્ધ સ્વરૂપમાં લાવી શકીએ. તો હવે આપણે એ પ્રશ્ન ભણવો છે, પણ આની અંદર ઘણા બધા આપણે પ્રશ્નો ઉત્પન્ન થાય છે, ઘણી બધી કઠિનતા છે, બધી આપણે હમણાં જોઈ લઈએ. પહેલા આ ઉદાહરણ આપણે જોવું છે, જલીય દ્રાવણવાળું જોવાઈ ગયું, હવે પીગલિત સાર અથવા પીગલિત ઘન છે એમાંથી આપણે એલ્યુમિનિયમ છૂટી પાડવું છે, એટલે પ્રશ્ન આપણો નવો બની જશે, એલ્યુમિનિયમનું રિડક્શન અથવા એલ્યુમિનિયમનું શુદ્ધિકરણ. તો પહેલા આટલું બોર્ડ વર્ક કરી લો, પછી આપણે પ્રશ્ન તરફ આગળ વધીએ. લખી લો બધા. તો મિત્રો આપણે હવે છે ને પીગલિત ઘનનું ઉદાહરણ લઈએ અને એનું રિડક્શન કરાવીએ, એટલે આપણું વિદ્યુત વિભાજનનું ઉદાહરણ છે ને એ કમ્પ્લીટ થઈ જાય. એના માટે આપણે છે ને પીગલિત ઘનમાં એલ્યુમિના લઈએ છીએ, એલ્યુમિના Al2O3, અને આપણે એનું રિડક્શન જોઈએ. રિડક્શન આપણી બુકમાં અલગથી જ મુદ્દો છે, મીન્સ પાર્ટ તો આનો જ છે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતનો. Al2O3 નું રિડક્શન કરીએ અને એમાંથી આપણે એલ્યુમિનિયમ ધાતુ મેળવીએ. હવે જોજો ખાસ બધા અહીંયા શું કરીએ છીએ, શું પ્રશ્ન થશે. તમારે જેનું વિદ્યુત વિભાજન કરાવવું હોય ને, જે મટીરિયલનું, જે મેટ્રિક્સનું, એ વિદ્યુતનો વાહક હોવો જોઈએ. આ પહેલી શરત છે, વિદ્યુત વિભાજનની પહેલી શરત છે, તમારે જે પદાર્થનું વિદ્યુત વિભાજન કરાવવું હોય એ વિદ્યુતનો વાહક હોવો જોઈએ. પણ અહીંયા સીધો જ આપણે પહેલો પ્રશ્ન આવશે કે આ એલ્યુમિના છે ને એ તો ઘન સ્વરૂપનું છે, ઘન સ્વરૂપ, અને એ વિદ્યુતનો વાહક નથી, ઘન સ્વરૂપ અને વાહક નથી. તો આપણો પહેલો પ્રશ્ન એવો, તો શું કરી શકાય અને વાહક બનાવવા માટે, અને પીગાળવું પડે, પીગલિત કરવું પડે, તાપમાન આપવું પડે ઊંચું અને પીગાળી નાખો તો આ વિદ્યુતનો વાહક બને. અત્યારે નથી, ઘન સ્વરૂપનું એલ્યુમિના છે એ વિદ્યુતનો વાહક નથી, તો આમાં આપણે વિદ્યુત વિભાજનનું વિચારી જ ન શકીએ. પણ તમે એને પીગાળી નાખો ઊંચા તાપમાને ગરમ કરીને તો એ પીગલિત સ્વરૂપમાં આવે ને, પછી વિદ્યુતનું વહન કરે. પણ પીગાળવા જઈએ ને તો બીજો એક પ્રોબ્લેમ એ આવે છે, આનું તાપમાન કેટલું ઊંચું ખબર છે, 2348 કેલ્વિન, આટલું આનું ગલન બિંદુ છે, એલ્યુમિનાનું ગલન બિંદુ, જે ખૂબ ઊંચું તાપમાન કહેવાય, ખૂબ ઊંચું તાપમાન, એટલા તાપમાને ગરમ કરવું પડે તો શું કરી શકાય, આ તો અઘરું છે બહુ. તેના માટે એક રસ્તો છે, આપણી પાસે એક પદાર્થ છે જેને હું નામ આપું છું અભિવાહ. શું નામ આપું છું? અભિવાહ. આપણે આગળ જોઈ ગયા છે, એને કહેવાય છે ફ્લક્સ, FLUX. આ ફ્લક્સ નું કામ શું છે ખબર મિત્રો, એ કોઈ પણ પદાર્થનું જે ગલન બિંદુ હોય છે એ નીચું લાવે છે. તો અહીંયા આપણે આ ફ્લક્સ નો ઉપયોગ કરશું એલ્યુમિનાના રિડક્શનમાં, કારણ
એ ફ્લક્સ છે અભિવાહ એ ઉમેરી દેશું આમાં, એટલે જે એલ્યુમિના છે એનું જે ગલન બિંદુ છે એ નીચું આવશે. તાપમાન તો આપવું જ પડશે, એવું નહીં બને કે હવે તાપમાન નહીં આપવું પડે, તાપમાન તો હજી આપવાનું છે પણ થોડું ઓછું તાપમાન આપવું પડશે. અને ક્યાં ક્યાં પદાર્થ એવા છે કે જે આપણે અભિવાહ તરીકે લઈ શકીએ? બે પદાર્થ છે, એક છે ક્રાયોલાઇટ. શું નામ છે? ક્રાયોલાઇટ. આ ક્રાયોલાઇટ છે એનું અણુસૂત્ર છે Na3AlF6 ક્રાયોલાઇટ. અને બીજો એક પદાર્થ એવો છે કેલ્શિયમ ફ્લોરાઇડ CaF2. આ બંને પદાર્થનું કાર્ય શું છે? બંને ફ્લક્સ છે, નામ યાદ રાખજો, ક્રાયોલાઇટ Na3AlF6. આનું IUPAC નામ દેવું હોય તો સોડિયમ હેક્ઝા ફોસ્ફો સોરી સોડિયમ હેક્ઝા ફ્લોરાઇડો એલ્યુમિનેટ 3. શું નામ દેવાય? સોડિયમ હેક્ઝા ફ્લોરાઇડો એલ્યુમિનેટ 3. આ એનું IUPAC નામ છે. આ કેલ્શિયમ ફ્લોરાઇડ. આ બંને પદાર્થ અભિવાહ છે જે એલ્યુમિનાને ગલન બિંદુ નીચું લાવશે અને વિદ્યુતના વાહક બનાવી દેશે. તો આપણી સામે જે બે પ્રશ્નો હતો, વાહકનો અને ગલન બિંદુનો, એ બંને પ્રશ્ન આને સોલ્વ કરી દીધા. તો હવે આપણે જોઈએ કે આનું વિદ્યુત વિભાજન કેમ થાય છે. એના માટે આપણે વિદ્યુત વિભાજન કરવા માટે એક પાત્ર લેશું. જોજો બધા, એક પાત્ર લઉં છું, પાત્ર લોખંડનું છે. જોજો, હા, અહીંયા બધી વસ્તુ તમારા માટે નવી છે. આ વિદ્યુત વિભાજન થોડું અલગ પ્રકારનું છે. આ લોખંડનું પાત્ર છે એટલે હું લખું છું અહીંયા લોખંડનું પાત્ર. તમને સીધો પ્રશ્ન થાય, સાહેબ લોખંડનું પાત્ર કેમ લીધું? લોખંડનું પાત્ર એટલા માટે લીધું આપણે ગરમી આપવાની છે, પીગાળવું છે, તો એના માટે આપણે લોખંડને હીટર વડે ગરમ કરી પાત્રને ગરમ કરશું તો અંદરનું મેટ્રિક્સ છે એ ગરમ થઈ શકે, માટે લોખંડનું પાત્ર લીધું. હવે તમને એમ થશે, સાહેબ હમણાં એનોડ દોરશે ને કેથોડ દોરશે? આપણે વિદ્યુત વિભાજનમાં આમ જ કરી જનરલી, પણ અહીંયા અલગ છે. અહીંયા જે આપણું એલ્યુમિનિયમ છે ને મિત્રો, એ કેથોડ ઉપર મળવાનું છે પણ પીગલી સ્વરૂપમાં મળવાનું છે, માટે અહીંયા આપણે ગ્રેફાઇટનું સ્તર લગાડીશું. આ જે પાત્ર છે ને એ પાત્ર અંદર ગ્રેફાઇટનું સ્તર લગાવેલું હશે. સાંભળજો, દરેક વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરજો. આ પાત્ર લોખંડનું હતું, એની અંદર આપણે ગ્રેફાઇટનું સ્તર મારી દીધું અને જ્યાં ગ્રેફાઇટનું સ્તર છે એ આપણા માટે કેથોડ તરીકે વર્તવાનું છે. સેના તરીકે? કેથોડ. તો અહીં લખું છું ગ્રેફાઇટનું સ્તર, જે આપણો કેથોડ છે. આપણે સળિયો ન રાખી દીધો ગ્રેફાઇટનો, આની ઉપર સ્તર લગાવી દીધું, પોડ મારી દીધું, કેમ કે પીગલી સ્વરૂપમાં આપણે એલ્યુમિનિયમ મળવાનું છે. હવે આપણે એનોડ લેવાનો રહ્યો, આપણો કેથોડ આવી ગયો. હવે એનોડ લઈએ તો એનોડ માટે આપણે અહીંયા છે ને એક કરતા વધારે એનોડ લેશું. એક કરતા વધારે આપણે એનોડ છે, કાર્બન ના સળિયા લઉં છું. એક કરતા વધારે શું કામ લઉં છું? એની પાછળનું કારણ છે કાર્બન. એક કરતા વધારે શું કામ લઉં છું? હમણાં સમજાવું છું. આ કોપર છે, કોપરનો ક્લેમ્પ જેને પકડી રાખશે, અને આ આપણો એનોડ છે, આખું જે રચના છે એનોડ માટે. એના માટે હું સાઇન લખું છું પ્લસ. આ કેથોડ છે એટલે માઇનસ. પછી બંનેને બેટરી સાથે આપણે જોડી દેશું, વાયર વડે વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડશે ને. આ રીતની રચના કરી અને અહીંયા આપણે શું ભરશું? એલ્યુમિના Al2O3 પ્લસ ક્રાયોલાઇટ નાખશું અભિવાહ, જેનું ગલન બિંદુ નીચું લાવશે અને વાહક બનાવશે, એટલે Na3AlF6. સમજી ગયા? લોખંડનું પાત્ર લીધું, લોખંડ શું કામ લીધું? ગરમ કરવા માટે. એની ઉપર આપણે કેથોડનું સ્તર મારી દીધું, ગ્રેફાઇટનું શું કામ? એલ્યુમિનિયમ આપણે પીગલી સ્વરૂપમાં મળવાનો છે માટે સળિયો ન આલે, આવી રીતના લેવું પડે. પછી એનોડ લીધો, કાર્બનનો સળિયો. એક કરતા વધુ શું કામ લીધો? એનો જવાબ હમણાં તમને મળશે પ્રશ્નમાં. અને ક્લેમ્પ વડે જોડી દીધું, આ પ્લસ આ માઇનસ, બેટરી વડે લાઇટ આપી દો આને. હવે ચાલુ ચાલુ થશે, યોગ્ય તાપમાન મળશે એટલે આ પ્રક્રમ. અને જે આખું પ્રક્રમ છે ને મિત્રો, એને નામ અપાય છે હોલ હેરોલ્ડ પ્રક્રમ. ખાસ યાદ રાખજો, હેલ હોટ હેરોલ્ડ પ્રક્રમ, કારણ કે હોલ હેરોલ્ડ નામના વૈજ્ઞાનિકે આ રીતના એલ્યુમિનિયમ મેળવ્યું હતું. અને હા, આપણે અહીંયા છે ને
અહીંયા આપણે પાત્રમાં એક વાલ રાખશું, વાલની રચના, કારણ કે અહીંયા આપણે જે એલ્યુમિનિયમ છે ને પ્રવાહી સ્વરૂપમાં મળવાનું છે, તો એને આપણે બીજા પાત્રમાં ભેગું કરી શકીએ, લિક્વિડ સ્વરૂપમાં મળવાનું છે, પછી ઠરી જશે એટલે સોલિડ થઈ જશે ઠારણની પ્રક્રિયા દ્વારા, જેમ આપણે જીંકમાં જોયું ટીયરિંગ, સમજાય છે? તો આ આખી રચના થઈ ગઈ હેરોલ પ્રક્રમ. આ બધું એટલા માટે કરવું પડ્યું કે ડેલ્ટા જી નું મૂલ્ય છે ને એ આપણે ઋણ લાવવું છે, એના માટે આખું પ્રક્રમ ગોઠવવું પડ્યું. હવે આની અંદર શું થાય છે, આ પ્રક્રમની અંદર કેવી કેવી પ્રક્રિયાઓ થાય છે એનોડ ઉપર અને કેથોડ ઉપર એ જોઈએ. તો સૌપ્રથમ આપણે જોઈએ કેથોડ ઉપર થતી પ્રક્રિયા. તમે આગળની પ્રક્રિયા જોઈ છે, તમને ખબર પડી ગઈ હશે કે કેથોડ ઉપર હંમેશા રિડક્શન પ્રક્રિયા થશે. શું લાગે આમાં કોનું રિડક્શન થતું હશે? એલ્યુમિનિયમનું થાય ને, આપણે ઉપર લખ્યું છે રેડી. તો શું પ્રક્રિયા હશે? એલ્યુમિનિયમ છે પ્લસ 3 સ્વરૂપમાં હશે, આયન સ્વરૂપમાં, પિગ્લિટમાં આયન સાર, યાદ કરો આપણું હેડિંગ પહેલાનું, એક્વિયસ સ્વરૂપમાં, સોરી લિક્વિડ સ્વરૂપમાં. અને એ શું કરશે, ઇલેક્ટ્રોન મેળવશે, 3 ઇલેક્ટ્રોન, એમાંથી શું બનશે, એલ્યુમિનિયમ. અને આ કેવો હશે, લિક્વિડ. શરૂઆતમાં આપણે આ પાત્રમાં મળશે લિક્વિડ એલ્યુમિનિયમ. બીજી પ્રક્રિયા શું થશે, કેથોડ ઉપર, કેથોડ ઉપર પ્રક્રિયા થશે કાર્બન, કાર્બનનો બનેલો છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે, O માઇનસ 2 પિગલિટ, અને આ સોલિડ હતો. તેમાંથી પ્રક્રિયાથી શું થશે, કાર્બન મોનોક્સાઇડ બનશે અને 2 ઇલેક્ટ્રોન છૂટા પડશે, સોરી અહીંયા લખવાનું છે એનોડો. ઓક્સિડેશન પ્રક્રિયા થઈ, આ પ્રક્રિયા થઈ રિડક્શન, ઇલેક્ટ્રોન મેળવવા, આ પ્રક્રિયા ઇલેક્ટ્રોન ગુમાવ્યા. અને હા, જો ઓક્સિજનના 2 મોલ મળે અને 2 2O મળે માઇનસ 2 પિગલિટ, તેમાંથી પ્રક્રિયા થઈ CO2 બનશે, વત્તા 4 ઇલેક્ટ્રોન છૂટા પડશે. સાંભળજો, આ જ તમને નવીન લાગે છે કેમ આ પ્રક્રિયા કેમ થઈ, સી વત્તાઓ. મિત્રો, તાપમાન ઊંચું છે, આ કાર્બનના સળિયા હતા, આ બધા સળિયા જે છે એ કાર્બનના સળિયા હતા, તાપમાન ઊંચું હતું અને એલ્યુમિનિયમ ઓક્સાઇડમાંથી જે ઓક્સિજન છે એ રિમૂવ થયો, કેમ કે આપણે રિડક્શન કરાવી છે એટલે ઓક્સિજન દૂર થવાનું. તો ઓક્સિજન દૂર થઈ, ઓક્સિજન અને આ કાર્બન ઊંચા તાપમાને બે વચ્ચે પ્રક્રિયા થઈ અને કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બન્યા. તાપમાન ઊંચું હતું અને બે વચ્ચે ખૂબ આકર્ષણ છે, તમે જાણો છો બેને બહુ પ્રીત છે, કાર્બન અને ઓક્સિજન, એટલા માટે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ બન્યા. અને એટલા માટે છે ને આ જે કાર્બનના સળિયા છે ને એ સમયાંતરે ખવાઈ જશે, ખવાઈ જશે એટલે ખૂટતા જશે, જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી જશે ને એમ એમ આ કાર્બનના સળિયા ખવાણ થતું જશે. હવે આપણે એક જ સળિયો લીધો તો આપણે જેવો સળિયો પૂરો થઈ જાય, કેમ કે વપરાય છે પ્રક્રિયામાં કાર્બન વપરાય છે, તો એ એક સળિયો લીધો તો થોડીક વારમાં વપરાય જાય, તો આપણે પ્રક્રિયા સ્ટોપ કરવો પડત, પાછો આપણે બીજો કાર્બનનો સળિયો ફિટ કરે, પાછી પ્રક્રિયા આગળ વધે. આવું ના કરવું પડે, પ્રક્રિયા એક જ સાથે જાજો સમય ચાલે એના માટે મેં 5 સળિયા લીધા. હવે તમને સમજાણું કે શું કામ આપણે એક કરતા વધુ કાર્બન જોડતા હતા, એનું કારણ હતું નિયર અબાઉટ. મિત્રો જ્યારે, અને હવે આપણે ટોટલ પ્રક્રિયા શું છે ખબર, ટોટલ રિડક્શનની પ્રક્રિયા પહેલા આપણે એ વાત કરી લઈએ પછી આની વાત કરીએ. ટોટલ રિડક્શનની પ્રક્રિયા આપણે આવી થઈ, Al2O3 વત્તા C ગિવ્સ ધેટ Al વત્તા CO2. આ આપણી ટોટલ પ્રક્રિયા થઈ, રિડક્શન કરતા પદાર્થનો ઉપયોગ કર્યો અને રિડક્શન થઈ ગયું, પ્રક્રિયા સંતુલિત કરીએ. ઓક્સિજન 3 છે, અહીંયા 2 છે, તો એક કામ કરીએ આને 2 વડે ગુણી નાખીએ અને 3 વડે ગુણી નાખીએ એટલે 6 થઈ ગયા. તો કાર્બન 3 લેવા પડશે અને એલ્યુમિનિયમ 4, આ આપણી પ્રક્રિયા. તો આપણી મેઇન પ્રક્રિયા હતી રિડક્શનની. હવે તમને સમજાવું કે શું થયું. કાર્બન છે નિયર અબાઉટ, તમે જ્યારે 1 કેજી 1 કિલોગ્રામ એલ્યુમિનિયમનું ઉત્પાદન કરો ને આ રીતના પ્રવાહી સ્વરૂપમાં 1 કેજી તમને મળે ને, તો આ કાર્બન કેટલો ખવાય છે ખબર છે, 0.5 કેજી, અડધો કિલોગ્રામ. 1 કિલોગ્રામ એલ્યુમિનિયમ બનાવો ને તો ત્યારે તમારે કાર્બન 0.5 કેજી ખવાઈ ગયો છે, અડધો. તમે 10 કિલોગ્રામ બનાવશો ને તો 5 કિલોગ્રામ કાર્બન ખવાઈ ગયો છે, આટલો કાર્બન ખવાય છે આ પ્રક્રિયા દરમિયાન. પ્રક્રમનું નામ શું આપ્યું છે, હોલ હેરોલ પ્રક્રમ, યાદ રાખજો. ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ લાવવા માટે આ બધી વ્યવસ્થા કરવી પડી, સમજો છો. હવે વાત કરીએ આની ઉત્પાદનની, વૈશ્વિક ઉત્પાદન ગણો એલ્યુમિનિયમનું, વૈશ્વિક ઉત્પાદન, તો ટોટલ વૈશ્વિક ઉત્પાદન 100 મિલિયન ટન છે, 100 મિલિયન ટન
કેટલો બધો એલ્યુમિનિયમ આપણે વાપરીએ 100 મિલિયન ટન, એમાંથી ભારતમાં કેટલું બને છે ખબર છે? 1 મિલિયન ટન. કેટલું બને છે? 1 મિલિયન ટન. આટલું આપણે ઉત્પાદન કરીએ છીએ આખા વિશ્વમાં, વૈશ્વિક ઉત્પાદન આટલું થાય છે, આપણે આટલું ઉત્પાદિત કરીએ છીએ. તો મને આશા છે કે તમે આખો પ્રશ્ન સમજી ગયા. હજી એકવાર તમને આ પ્રશ્ન રીકેપ કરી દઉં અને લખવા માટેનો સમય આપો. જાણજો, H2O3 નું રિડક્શન કરવાનું હતું વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત સમજવા માટે ઉષ્મા ગતિમાં. પિગલિત ઘનનું ઉદાહરણ લેવાનું હતું, દ્રાવણનું ઉદાહરણ કોપરવાળું જોઈ લીધું આગળના હિસ્સામાં. એલ્યુમિના લીધો, બે પ્રોબ્લેમ આવ્યા. એલ્યુમિનિયા વિદ્યુતનો અવાહક છે અને એને પીગાળવો હોય તો ગલનબિંદુ ખૂબ ઊંચું છે, માટે બીજો રસ્તો અપનાવ્યો, એની અંદર અભિવાહ નાખ્યો, એને બે પ્રશ્નો સોલ્વ કરી દીધા. કારણ કે અભિવાહથી ગલનબિંદુ નીચું લાવે છે એટલે એ ઝડપથી પીગળી જશે અને વિદ્યુતનો વાહક બનશે, બંને પ્રશ્નો સોલ્વ. અભિવાહ તરીકે કોને લઈ શકાય? ક્રાયોલાઇટ Na3AlF6 અથવા CaF2. પાત્ર શેનું લીધું? લોખંડનું. કારણ, હીટર જોડેલું હતું, ગરમ કરવાનું હતું, અંદરનું મટીરિયલ ગરમ કરવાનું હતું. કેથોડ તરીકે શું લીધું? તમારી બુકમાં છે ને થોડો ઘણો લોચો છે, વાંચજો આખો મુદ્દો. થોડીક વાર કાર્બન બોલે છે, થોડીક વાર ગ્રેફાઇટ બોલે છે કેથોડ તરીકે, પણ હું તમને શ્યોર કહું છું અહીંયા ગ્રેફાઇટનું સ્તર હશે અને આ કાર્બનના સળિયે. આમ તો બે એક જ થયું ને, બે છે તો કાર્બનના, બે કાર્બન જ છે પણ શબ્દો ખાલી, એટલે આ ગ્રેફાઇટનું સ્તર. કેમ સળિયો ન લીધો? આવું કેમ લીધું સ્તર? લિક્વિડ સ્વરૂપમાં એલ્યુમિનિયમ મળવાનું હતું કેથોડ ઉપર. સરસ, એક કરતા વધારે કેથોડ શું કામ લીધા? ખવાઈ જતા હતા. 1 કિલોગ્રામ એલ્યુમિનિયમ બનાવો તો 0.5 કેજી કાર્બન ખવાઈ જાય છે, એટલે વારંવાર બદલવાનો પણ એટલા માટે લીધા. એલ્યુમિનિયમ કેવા સ્વરૂપમાં મળશે? નીચે પ્રવાહી સ્વરૂપમાં. બીજા પાત્રમાં લઈ લ્યો, ઠારણ કરી નાખો, અને કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થઈ? રિડક્શનની. કોનું થયું? એલ્યુમિનિયમનું. એનોડ ઉપર કઈ પ્રક્રિયા થઈ? ઓક્સિડેશનનું. શું બન્યું? કાર્બન અને કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ જે ઉપરથી દૂર થતા રહેશે. તો આવી રીતના આખું જે પ્રક્રમ છે એને હોલ્ડ હેરોલ્ડ પ્રક્રમ કહે છે. વૈશ્વિક ઉત્પાદન એનું 100 મિલિયન ટન જેટલું છે. કેટલું? 100 મિલિયન ટન. અને ભારતમાં કેટલું બને છે? 1 મિલિયન ટન. આ આપણે જોયું. હવે સાથે સાથે આપણે એલ્યુમિનિયમ ચર્ચા કરી જ છે, તો આપણે એલ્યુમિનિયમના જે ઉપયોગ છે એ પણ જોઈ લઈએ. પણ એ પહેલા તમે આ બોર્ડ ઉપરનું વર્ક છે એ વ્યવસ્થિત રીતે લખી લેજો. 10-15 સેકન્ડ સુધી હું રાખું છું, એવું હોય સમય ઘટે તો તમે પોઝ કરી અને લખી લેજો. અને મિત્રો, વચ્ચે વચ્ચે તમને ન સમજાતું હોય તો રિવર્સ જઈને જો, બધા પ્રશ્નોનો જવાબ તમને મળી જશે. પણ તમારે ફૂલ વિડિયો મારી સાથે રહેવું પડશે તો તમે દરેક મુદ્દાને કવર કરી શકશો. આપણે માત્ર અહીંયા બોર્ડને, ગુજરાત બોર્ડને ધ્યાનમાં રાખીને અભ્યાસ નથી કરતા, JEE અને નીટના પણ મુદ્દા કવર થઈ જાય છે. ફૂલ ડિટેલમાં જ કોઈ પ્રશ્ન આપણે ભણીએ છીએ, જેથી આપણે કોઈ પ્રોબ્લેમ રહે જ નહીં. છતાં પણ કઈ પ્રોબ્લેમ રહેતો હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર તમે મને પ્રશ્ન પૂછી શકો છો, હું તમને આન્સર આપી શકું છું. સમજાય છે? તો પેલા બોર્ડ વર્ક કરી લો ચાલો વ્યવસ્થિત, અને પછી આપણે આગળ વધીએ. કરી લે બોર્ડ વર્ક બધા. અભિવાહ ખાસ નામ લખજો, શું રોલ છે લખજો, ગલનબિંદુ નીચું લઈ જાય છે, શરૂઆતમાં વાહક નથી એ લખજો, બધાની વિશેષતા શું છે એ બાજુમાં મેન્શન કરશો. જેટલું વધુ લખશો એટલા પ્રશ્નો તમને પાછળથી ઓછા થશે. લખી લો. તો મિત્રો, આપણે એલ્યુમિનિયમનું શુદ્ધિકરણ કર્યું છે, તો સાથે સાથે એલ્યુમિનિયમના ઉપયોગની ચર્ચા કરી લઈએ. તો અહીંયા હું હેડિંગ આપું છું, એલ્યુમિનિયમના ઉપયોગ. ક્યાં ઉપયોગ થાય છે જોજો. તમને ખબર છે એલ્યુમિનિયમ છે ને, એના બે મોટા ફાયદા છે. પહેલું, વજનમાં હળવી છે, બીજી ધાતુની સાપેક્ષમાં એનો વજન ઘણો ઓછો છે. અને બીજું, એનું ક્ષારણ થતું નથી, કાટ લાગવાની પ્રક્રિયા થતું નથી. વજનમાં હળવું છતાં મજબૂત અને કાટ લાગતું ન હોવાથી ઘણી બધી જગ્યાએ આપણે એલ્યુમિનિયમનો ઉપયોગ કરીએ છીએ. નોંધવા જેવા એના ઉપયોગ છે, એરોપ્લેનના ભાગો બનાવવા, એરોપ્લેનના ભાગો બનાવવા, કેમ કે વજનમાં હળવું છે ને મજબૂત છે, એરોપ્લેનનો વજન ઓછો હોય એમ સારું રહે ને, મજબૂત હોવું જોઈએ, ત્યાં ઉપયોગ થાય છે. ઘર વપરાશની અંદર વાસણો, ઘર વપરાશના
જે વાસણો છે એની અંદર પણ આપણે આનો ઉપયોગ કરીએ છીએ. ઘણા બધા આપણા રસોડામાં વાસણ છે, ઘણા બધા સાધનો બનાવીએ છીએ, એનો ઉપયોગ કરીએ છીએ. બીજે ક્યાં કરી શકાય ઉપયોગ? એલ્યુમિનિયમનો, જે રેસ માટેની મોટર કાર છે, રેસ માટેની સ્પેશિયલ, જે વજનમાં અડવી હોવી જોઈએ તો વધુ સ્પીડ પકડી શકે, ત્યાં ઉપયોગ થાય છે એલ્યુમિનિયમનો. અમુક અંશે ચલણી સિક્કા બનાવવા માટે, ચલણી સિક્કા બનાવવા માટે અત્યારે ઓછો ઉપયોગ છે, પણ પેલા જે જૂનું આપણું ચલણ હતું એની અંદર એલ્યુમિનિયમ ખૂબ વપરાતું. પછીનો ઉપયોગ લખી શકીએ આપણે મિશ્ર ધાતુની બનાવટમાં. મિશ્ર ધાતુ, ઘણી બધી ધાતુ છે, એલ્યુમિનિયમ બ્રોન્ઝ છે, એલ્નિકો છે, મેંગેનિયમ છે, ડ્યુરાલ્યુમિન છે, બીજી વાર નામ બોલું છું, એલ્યુમિનિયમ બ્રોન્ઝ, એલ્નિકો, મેંગેનિયમ, ડ્યુરાલ્યુમિન, એ બધાની અંદર એલ્યુમિનિયમ છે, મિશ્ર ધાતુ તરીકે કરી શકાય. પછી તમે એક ઉપયોગ બહુ જોયો હશે, ગરમ પદાર્થને ગરમ રાખવા કાગળની જગ્યાએ એલ્યુમિનિયમ પેકિંગમાં આવે છે. આપણે કોઈ રેસ્ટોરન્ટ છે એની અંદર જમવા જઈએ, આપણે ઘરે પાર્સલ લઈ જવું હોય તો આપણે ફોઈલની અંદર જે રોટી આ તે બધું પેક કરીને આપે છે, એલ્યુમિનિયમ ફોઈલ છે. એવી રીતના જે સિગારેટના ખોખા છે, સિગારેટ ના જે ખોખા છે એની અંદર સિગારેટની ઉપર કવર તરીકે એલ્યુમિનિયમનો ઉપયોગ થાય છે. બીજો ઉપયોગ છે એલ્યુમિનિયમનો રિડક્શન કરતા પદાર્થ તરીકે, રિડક્શન કરતા પદાર્થ તરીકે. કોનું રિડક્શન કરાવી શકે? ક્રોમિયમ અને મેંગેનીઝ, Cr અને Mn, આવી જે ધાતુ છે એના રિડક્શન માટે આપણે એલ્યુમિનિયમ વાપરી શકીએ છીએ. તો કેટલા ઉપયોગ કીધા? પહેલાના બે મેઇન ફાયદા, એ કે વજનમાં અડવું અને ક્ષારણ ન થાય, એરોપ્લેનના ભાગો બનાવવા, ઘર વપરાશના વાસણો અને સાધનો બનાવવા, રેસ માટેની મોટરકારની બોડી ઉપરનું કેબિનેટ બનાવવા, ચલણી સિક્કામાં મિશ્ર ધાતુ, ગરમ પદાર્થને ગરમ રાખવા, સિગારેટના ખોખામાં કવર તરીકે અને રિડક્શન કરતા પદાર્થ તરીકે ક્રોમિયમ અને મેંગેનીઝમાં, આટલા ઉપયોગ છે આના. તો આજે મિત્રો આપણે ધાતુ કર્મવિધિમાં વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત છે એ આપણે જોયો. પહેલા આપણે ઉષ્માગતિકીય સિદ્ધાંત જોઈ ગયા હતા, આજે વિદ્યુત રાસાયણિક, એની ઉત્પન્ન જરૂરિયાત શું પડી? તો કે જે દ્રાવણની અંદર ધાતુ આયન સ્વરૂપમાં છે અથવા પિગલિત સ્વરૂપમાં જે ધાતુ આયન છે એનું રિડક્શન કરવા વિદ્યુત રસાયણની જરૂર પડે. પછી આપણે સમીકરણ જોયું, જે વિદ્યુત રસાયણ અને ઉષ્માગતિને સાંકળતું હતું, ડેલ્ટા જી બરાબર માઇનસ એન એફ ઈ ઝીરો, જ્યાં ડેલ્ટા જી ઝીરો બરાબર મુક્ત શક્તિ ફેરફાર, એન બરાબર નંબર ઓફ ઇલેક્ટ્રોન ચેન્જ પ્રક્રિયામાં, એફ એટલે ફેરાડે અને ઈ ઝીરો એટલે આપણો પ્રમાણિત પોટેન્શિયલ, ટૂંકમાં રિડક્શન પોટેન્શિયલ અહીંયા બોલશું આપણે. પછી આપણે એ જોયું કે કઈ રીતના શક્ય છે, તો દ્રાવણનું ઉદાહરણ લીધું, કોપર સલ્ફેટની અંદર ખીલી નાખી, કલર આછો થઈ ગયો, પ્રક્રિયા થઈ, એનું ઈ ઝીરોનું મૂલ્ય શોધ્યું, ધન મળ્યું, પ્રક્રિયા થઈ, ધન મળ્યું, એનું મૂલ્ય ઈનું એટલે ડેલ્ટા જીનું મૂલ્ય, ઋણ મળ્યું, પ્રક્રિયા આપમેળે થઈ, એ વસ્તુ જોઈ. અને પછી આપણે ત્રીજા પાઠની અંદર એલ્યુમિનિયમનું રિડક્શન જોયું, લોખંડના પાત્રમાં ગ્રેફાઇટનું સ્તર ચડાવી એક કરતાં વધુ કાર્બનના એનોડ નાખી એલ્યુમિનિયમ આપણે પીગલી સ્વરૂપમાં મેળવ્યું, જેને આપણે હોલ્ડ હેરોન પ્રક્રમ કીધું, અને એનું ઉત્પાદન જોયું 100 મિલિયન ટન જેટલું છે વાર્ષિક ઉત્પાદન વૈશ્વિક, ભારતની અંદર 1 મિલિયન ટન જેટલું છે. કાર્બન કેટલો ખોવાય છે એ જોયો, 1 કિલોગ્રામ એલ્યુમિનિયમ બનાવશો તો 0.5 કેજી કાર્બન જે એનોડ છે ખવાઈ જશે, એટલે આપણે શ્રેણીમાં જોડ્યા હતા. આટલી વસ્તુ અને છેલ્લે આપણે ઉપયોગ જોયો. તો આજે આ આપણો જે લેક્ચર છે અહીંયા સમાપ્ત કરીએ છીએ. મને આશા છે તમને બધાને બધા મુદ્દા ક્લિયર થયા હશે એવું લાગે, તો એક બે વાર આખો લેક્ચર જોઈ લો, ન સમજ પડે તો કોમેન્ટ બોક્સની અંદર તમે મને પૂછી શકો છો. અને ખાસ મિત્રો, જે વિદ્યાર્થી મિત્રોએ
આપણી ચેનલ જે આજે આપણે વિડીયો જોઈ રહ્યા છે ગ્રીન કેમિસ્ટ્રી, તેને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકોનને હિટ કરજો જેથી તમને બધા અપડેટ મળતા રહે. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર.